नेता मधुबेन जोशीनी हत्याना मामले हजु पण त्रण पाड़ोशी हुमलाखोरो फरार छे। नजीवी बाबतमां थयेली भाजपना महिला नेताની હત્યાની સમગ્ર પંથકમાં સોબો પડી ગયો છે। तो पोलीसना चुस्त बंदोबस्त वच्चे धारी खातेना तेमना निवासस्थानेथी स्मशान यात्रा निकली हती, जेमां बोड़ी संख्यामां भाजपना कार्यकर्ताओ सामेल थया हता। पोलीसे आरोपीओने पकड़ी पाडवा चक्रो गतिमान कर्या हता। जो के बीजी बाजू अमरेली जिल्लामां कायदा अने व्यवस्थाने लईने लाठीना पूर्व धारासभ्य वीरजी ठुम्मरे सीएम भूपेन्द्र पटेलने पत्र लख्यो हतो, जाहेरमां असामाजिक तत्वो लोको उपर हुमला करता होवानो अने असामाजिक तत्वो बेफाम बन्या होवानो तेमज लोकोनी सलामती रही नथी तेवू पत्रमां उल्लेख करायो छे। अमरेली जिल्लामां कायदो अने व्यवस्थानी परिस्थिति भांगीने भूको थती जाय छे। सामान्य लोको राहदारीओ पण सलामत नथी। गुंडागिरी भूतकीने भूतते वधकी जाय छे। तत्कालीन जिल्ला पोलीस वडा निलीप राय हता त्यारे કોઈની તાકાત નહોતી ગુંડાગરી કરી શકે। અત્યારે ખેડૂતોની જમીન પડાવી લેવામાં આવે છે, રસ્તા ઉપર લોકોને રોકવામાં આવે છે, એમને પણ ઉપર આતંકવાદી જેવી પ્રવૃત્તિ કરવામાં આવે છે। તાજેતરમાં ખાંભા તાલુકામાં અમારા જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે તેવા એક સામાજિક આગેવાન વિપુલભાઈ શેલડિયાને રસ્તામાં રોકીને એમની ગાડીને નુકસાન કરવામાં આવ્યું, તેમને પણ લૂંટનો ગુનો દાખલ થયો છે। સ્થાનિક પોલીસે કામગીરી બજાવી છે, ફરજ બજાવી છે, પરંતુ પોલીસની જે ધાક જિલ્લામાં હોવી જોઈએ તે રહી નથી। તેવા સંજોગોમાં રાજ્યના મુખ્યમંત્રીને એક પત્ર પાઠવીને પૂર્વ ધારાસભ્ય ઠાકરજી મહેતલિયા સાથે આજે અમે એક મુખ્યમંત્રીને રજૂઆત કરી છે અને તાત્કાલિક કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય। દારૂના આંકડા ઠેર ઠેર ખુલી ગયા છે, પોલીસ પવનચક્કીઓના કોન્ટ્રાક્ટની તહેનાતમાં છે। સામાન્ય બનાવ ન બને તો પણ પોલીસ પવનચક્કી ઉપર પહોંચી જાય છે અને કોઈ ખેડૂત વિરોધ કરતો હોય તો તેને રોકી દેવામાં આવે છે, તેમની ઉપર ગુના દાખલ કરવામાં આવે છે। તે પ્રવૃત્તિ બંધ કરીને બેનદી કરીને ઇજ્જત સચવાય। દિવાળીના દિવસો છે, સુરતથી પણ લોકો ઘણા બધા આવ્યા છે પોતાના સામાજિક કાર્યમાં। એક ગામથી બીજા ગામે રાત્રે મોડી રાતે પણ જવું પડતું હોય છે, તેમની સલામતી ન જોખમાય તે માટે તાત્કાલિક અસરથી ડૉક્ટર જીવરાજ મહેતાનો જિલ્લો છે, જેણે ગુજરાતને રાહ ચીંધ્યો, જેણે દેશને રાહ ચીંધ્યો છે, તેવા જિલ્લામાં આ કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ ભાંગીને ભૂકો થાય છે। ખનન પ્રવૃત્તિ વધી છે અને ખનન પ્રવૃત્તિની માફિયાઓ જે છે તે રૂલિંગ પાર્ટી સાથે જોડાયેલા છે અને તેમાં પણ પોલીસ તંત્રને મહેસૂલી તંત્રને દબાવવામાં આવે છે। તેમાંથી પણ તાત્કાલિક રસ્તો કાઢવા માટે મુખ્યમંત્રી આગળ આવે અને ગુજરાતનો એક અમરેલી મહત્વનો જિલ્લો છે તે મહત્વના જિલ્લાને કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ સામાન્ય રીતે જળવાય તે માટે કડક અધિકારીઓની નિમણૂક કરવા માટે આજે રજૂઆત કરી છે। તો રાજ્યમાં હવે બાળકોમાં પણ ડાયાબિટીસના કેસોનું પ્રમાણ વધી રહ્યું છે। ગુજરાતમાં 30,000 થી વધુ બાળકો ટાઈપ 1 ડાયાબિટીસથી પીડાઈ રહ્યા છે।